નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમને જે ઘરે બેસીને જ્ઞાન સેતુ મળેલા છે રિવિઝન માટે, તેમાં આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 4 અને આપણો વિષય છે ગણિત. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમે આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને જેટલા પણ નવા વિડીયો આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. અને 1 થી 10 ધોરણના જ્ઞાન સેતુ છે એ આપણે અપલોડ કરેલા છે. જો તમારા નાના ભાઈ અથવા બહેન હોય તો તેને પણ કહેજો કે આમાંથી જોઈ જોઈ સમજી વિચારીને એ લખવા માંડે. રેડી, ક્લિયર? ચાલો અત્યારે આપણે વાત કરવાની છે પ્રકરણ 10 વિશે. તેમાં જો તમને શું આપેલું છે ભાઈ, કે નીચેની પેટર્ન પૂર્ણ કરો. બરાબર, એટલે જો મેં નીચેની પેટર્ન પૂર્ણ કરેલી છે. જો પહેલે તમને 4 લાઈન આપેલી છે, પછી ત્રિકોણ અને પાછા જો વર્તુળ મેં બનાવેલા છે, તેવી જ રીતના બાજુમાં પણ જો મેં ક્રોસમાં બનાવેલું છે. હવે આ ત્રીજી છે ને તમારા માટે ઘર લેસનમાં આપેલી છે, એટલા માટે તમારે જાતે બનાવવાની છે, એટલે તમને વધારે આઈડિયો આવે. બરાબર, ચાલો એના પછી છે નીચેની પેટર્ન પૂર્ણ કરો. આ પેટર્ન કઈ છે? તો કે 1 2 1 2. તો આ તરતમાં શું આવશે ભાઈ? 1 2 1 2 1 2. બરાબર, એના પછી છે ક ક ખ ખ ક ક. તો શું આવશે ભાઈ? ખ ખ ક ક ખ ખ. રેડી? પછી જો ત્રિકોણ છે એ ઉલટા, પેલે સીધું છે, પછી ઊંધું, સીધું ઊંધું, સીધું ઊંધું અને સીધું. રેડી? ચાલો પછી એરો છે નીચે આડું, ઉપર આડું. પછી આવશે પાછો કયો આવશે ભાઈ? તો કે ઊભો આડો ઊભો. રેડી? ચાલો એના પછી આગળ પાછળ ઉપર નીચે. તો આગળ પાછળ ઉપર નીચે. બરાબર, પેટર્નનો મતલબ સમજાણો, એ જ પેટર્ન તમારે કન્ટિન્યુ કરતી જવાની. ચાલો એના પછી છે 3 એરા ઉપર છે, પછી નીચે, પછી 4 5, પછી શું આવશે ભાઈ? તો કે 6 એરા ઉપર ને 1 નીચે. આ રીતના તમને પેટર્ન મળશે. ચાલો એના પછી છે પેટર્નમાં 2 વર્તુળ 2 ચોરસ, 3 વર્તુળ 2 ચોરસ, 4 વર્તુળ 2 ચોરસ. તો હવે જવાબ શું આવશે ભાઈ? 5 વર્તુળ અને 2 ચોરસ. રેડી? આ રીતના પેટર્નમાં આગળ વધવાનું છે. પછી 1 2 3 1 2 1 2 3 1 2 3 4, અને હવે જવાબ આવશે 1 2 3 4 5. રેડી? પછી 1 0 2 1, પછી 0 3 એકડા, પછી 0. તો હવે આવશે 4 એકડા અને 4 0. રેડી? એટલે એ જવાબ આવશે. એના પછીમાં 1 2 2 3 3 3. તો હવે જવાબ શું આવે ભાઈ? એ તમારે કોમેન્ટ કરવાનો છે કે સર આમાં જવાબ છે ને એ આવે છે, અમને ખબર પડી ગઈ છે. રેડી? એ રીતના તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે. બરાબર, હોશિયાર વિદ્યાર્થી હંમેશા કોમેન્ટ કરે, અને જો તમે કોમેન્ટ કરીશું તો અમે લાઇક કરીશું અને આના પછીનો વિડીયો છે એ અમે ઝડપથી અપલોડ કરી દેશું. ક્લિયર? ચાલો હવે એના પછી છે કે બોક્સમાં આપેલી પેટર્ન મુજબ સંખ્યા લખો. શું આવશે ભાઈ? 2 4 6, પછી 8 10 12 14 16, પછી 10 20, ખાલી જગ્યા 40 50 60. ખાલી જગ્યામાં જે જવાબ છે એ તમારે કોમેન્ટ કરવાનો છે. ન આવડે તો મૂંઝાતા નહીં, તો કોમેન્ટ કરજો કે સર અમને આવડતો નથી, તો અમે છે એ તમને જવાબ આપી દેશો. બરાબર, ચાલો. પણ તમારે કોમેન્ટ કરવી પડશે અને વિડીયોને લાઇક કરવો પડશે ભાઈ, તો જ અમે જવાબ આપી દઈશું. ચાલો હવે એના પછી છે ત્રીજો, 21 23 25 27 29 31 33 35, બધેમાં બબેનો ગેપ છે. ચાલો એના પછી પાછી બબે બેકી સંખ્યા છે 10 12 14 16 18 20. બરાબર, એમાં પણ બબેનો ગેપ છે. ચાલો એના પછી છે કે નીચેલી આપેલી સંખ્યાઓ પૈકી એકી સંખ્યાને નીચે આપેલા બોક્સમાં અને બેકી સંખ્યાને વર્તુળમાં લખો. ચાલો એકી સંખ્યા જોવો, જેને 17 47 73 29 અને 65, એ એકી સંખ્યા છે બધી. બરાબર, એને બોક્સમાં લખેલું છે. અને બેકી સંખ્યા છે તમારે 8 32 100 64 82 94 અને 54, એ બધી આપણે રાઉન્ડમાં આપણે લખેલી છે. બરાબર, ચાલો હવે એના પછી છે એકી સંખ્યા ઉપર લાલ રંગ પૂરો. જો ભાઈ આમાં તમારે રંગ પૂરવાના છે, મેં રંગ પૂર્યો નથી, એ તમારે જાતે પૂરવાના છે. કઈ સંખ્યા છે હું તમને કહી દઉં, 71 73 75 77 અને 79. રેડી? ચાલો હવે એના પછી છે બેકી સંખ્યા ઉપર પીળો રંગ પૂરો. બેકી સંખ્યા કઈ છે? તો કે 92 94 96 98 અને 100, એ બેકી સંખ્યા છે, એમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. ચાલો એના પછી છે કે કોંસનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો એકી વત્તા એકી સંખ્યા કરશો તો જવાબ શું આવશે ભાઈ તમને? તો કે બેકી સંખ્યા આવશે. બેકી વત્તા બેકી કરશો, બરાબર, એકી વત્તા બેકી, તો શું આવશે ભાઈ? એકી સંખ્યા આવશે. બેકી વત્તા બેકી કરશો તો બેકી જ આવવાની છે. સૌથી નાનામાં નાની એકી સંખ્યા 1, અને સૌથી નાનામાં નાની બેકી સંખ્યા કઈ છે ભાઈ? તો કે 2. આ તો સાવ સહેલું છે. ચાલો એકી સંખ્યા કેને કહેવાય? તો કે જેની પાછળનો આંકડો 1 3 5 7 અને 9 આવે તો એને એકી સંખ્યા કહેવાય. અને જો પાછળનો આંકડો 2 4 6 8 અને 10 અથવા 0 આવે તો એને બેકી સંખ્યા કહેવાય. ચાલો હવે લખો 60 વત્તા 40 તો 100, તો એ કઈ સંખ્યા છે ભાઈ? બેકી. ચાલો એના પછી 23 વત્તા 2 તો એને શું છે ભાઈ? 25, તો કે એકી સંખ્યા. 44 વત્તા 33 તો 77, એને કહેવાય એકી સંખ્યા. 12 વત્તા 13 તો જવાબ આવશે 25, તો એ આવશે એકી સંખ્યા.
छत्री वत्ता बेतालीस, तो जवाब केटलो आवशे भाई? इठोतेर। इठोतेर एने कई संख्या कहेवाय એ તમારે કોમેન્ટ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું જે જ્ઞાન સેતુ છે એ પૂરું થાય છે। જો તમને હજી કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો અને આપણા વિડીયોને લાઇક કરજો, અને તમે જો અત્યારે નવા હો તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે। તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત।